حال સતનો આધાર વ્યાપક મંડળ રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂકી છે. મિત્રો કરુણતાની ઘડી છે કે આંગણાની માલિકોથી દીકરી વિદાય લીધી અને ખબર હોય કે જે દીકરીના લગ્ન લખાણા હોય ને બાપ દીકરીને એક માડી જાય ભાઈ ન હોય, દીકરીને રાખડી નો બાંધનાર ભાઈ ન હોય, અને માંડવા અને માલિકો દીકરીને ખૂબ એક જવતલ હોમનારો જેને બાંધવું વીર ન હોય, એ દીકરીની કંકોત્રી દેવા કોણ જાય બગરો. એટલા માટે ફક્ત કેવાનો શબ્દ એક છે, એક ભાઈ વિનાની બહેનના લગ્ન થાય છે કે બહેનને માળી જાયો ભાઈ નથી. આપણા વિસ્તારની શોભા છે, આપણા આંગણાની શોભા છે, અને આ બેન એ બાબા અને પીરના પીર રામદેવજી મહારાજની બેન સગુણાના લગ્ન છે. કારણ કે બેનને પણ સતયુગની માલિકો સગુણા જેવી બેનને પણ મેળા સહન કરવા પડ્યા હોય મિત્રો. એટલા માટે રામદેવ ભક્તો બેઠા છે, બેનના ચાર મંગલ વર્તાય છે, બેનનો એક મંગલ ખાલી ન જવા દેતા, અને બેન સુગડાની કંકોત્રી રૂપી જોલી અહીંથી રવાના થઈ છે. આ જોલી ભાઈઓ બહેનોમાં આવે છે મિત્રો. કોઈને દીકરીની લાગણી હોય, બેનની લાગણી હોય, તો જોલી આપની સમક્ષ આવે છે. ફૂલની ફૂલની પાખડી આ જોલીની માલિકો હાથગીણ કરાવજો, પણ હાથગીણ કરાવો ન કરાવો એનો કોઈ અફસોસ નથી, પણ જોલીની ઠેકડી ન ઉડાડશો. કારણ કે બેન સગણાને એક મારી જાય ભાઈ નથી. આવી બેનની જોલી આપની સમક્ષ આવે છે. રામદેવજી મહારાજે આપ્યું, કુળદેવી આપ્યું, તો ફૂલની ફૂલની પાખડી જોલીની માલિકો હાથ ગણ કરાવશો બાપા. અને બીજો સતનો આધાર બ્રાહ્મણ મંડળ જે રામા મંડળ ની અંદર જે દાતાઓ દાન આપે છે એવા દાતાઓને ધન્યવાદ. મિત્રો તાલીઓના ગડગડાટ થી બતાવજો, એવો બોલ છે. કારણ કે જે નજરે નિહાળે છે કે ઓમ આનંદી આશ્રમ સીતારામ અંછત્ર ની માલિકો ભૂખિયાને ભોજન આપવામાં આવે છે, સ્તુતિથી પીડાતી બહેનોને શીરાના ભોજન આપવામાં આવે છે, જેની જઠર અગ્નિ કે જેને સતનો આધાર છે, કોઈનો બીજાનો આધાર નથી મિત્રો. એવા સતનો આધાર આનંદી આશ્રમની માલિકો બહેનોના શીરાનો પ્રસાદ છે, નિરાધારને ભોજન આપવામાં આવે છે. આવા સત્કાર્યની માલિકો જે દાતાઓ રહે છે એવા દાતાઓ એમાં
51 ડબ્બા તેલ જેને તાલીઓના ગડગડાટ થી મારો બાપ ધાવજો હા 51 ડબ્બા તેલ ભાઈ શ્રી અપાભાઈ પડવલા ઈશ્વર ક્રેન એમના તરફથી 51 ડબ્બા તેલ આપવામાં આવે છે ધન્યવાદ એને તાલીઓના ગડગડાટથી મારો બાપ લ્યો બધા આવજો આ તો જીગરની વાત છે મિત્રો જેને 12 બીજના ધણી આપ્યું હોય ને એ વાપરી શકે બાપ હા એ વાત બીજા દાતા જેને રોકડિયું દાન રોકડું દાન પૂરા 51,000 રૂપિયા તાલીઓથી વધાવો મારા બાપ તાલીઓથી વધાવો હા 51,000 રૂપિયા સુરગવાસી અશ્વિનભાઈ મગનભાઈ વિરડિયા હસ્તે ભરતભાઈ વિરડિયા તથા મગનભાઈ વિરડિયા એમના તરફથી 51,000 રૂપિયાનું રોકડું દાન તથા એવા જ બીજા દાતા છે અરવિંદભાઈ કાનજીભાઈ સેન્જરિયા ગામ વારદરી એમના તરફથી તો ધનનો ભંડાર જ્યાં ભરાતો અહીંયા અન્નનો ભંડાર મારા બાપ ભરાય કિલો તુવેર દાળ નું દાન આપવામાં આવે છે આહા ધન્યવાદ 300 કિલો તુવેર દાળ પંચક્ષેત્ર ની માલિકો અરવિંદભાઈ કાનજીભાઈ સિંજરિયા ગામ વાણદરી અને એવા જ પિતા દાતા છે 11,111 રૂપિયા સનાતન ઇન્ટેક્સ રાજકોટ એમના તરફથી 11,111 રૂપિયાનું દાન આપવામાં આવે છે એવા જ બીજા દાતા 5,100 રૂપિયા કાનાભાઈ મોમઈ હોટલ એમને પણ મારો બાપલીઓ તાલીઓના ગડગડાટથી વધાવશો અને બીજા 5,595 રૂપિયા સીતારામ ગ્રુપ એમના તરફથી 5,555 રૂપિયા આપવામાં આવે છે અને ધન્યવાદ છે અત્રે આ ઉપસ્થિત છે બાબા હા મારા રામે આપ્યું હોય મારા ઠાકરે આપ્યું હોય હા જમણી આદળીએ કદાચ પાણીની હેરવાણી ફૂટે એમ દાન કરે અને દિન દયાળો પ્રભુ જેને કદાચ મબલખ જેનો ખડાનો ખટાણી ભરી દે એવા દાતા 5,000 ને કૃપયો એવા શ્રી ચંપાબેન ધીરુભાઈ પટેલ અતિથિ હોસ્પિટલ રાજકોટ જેમના તરફથી પૂરા 5,001 રૂપિયાનું દાન આપવામાં આવે છે પણ મિત્રો જેને દીધું હોય ઠાકર નો ધણી હે કારણ ઈશ્વરના નામ ઉપર વાપરવું ને એ બહુ કઠિન છે બાપ કારણ કે આંધી હોય તુફાન હોય પણ જ્યારે કદાચ આનંદી આશ્રમમાંથી ફોન જતી ઘંટડી વાગી હોય અને એ મૃત્યુલોકનો માનવી પંચતત્વનો પુતળું કે જેને રામ નામનો નામ જેને હયાની માલિકોને કોતરીને રાખી દીધું હોય બાપ અને એવા પૂજ્ય રાજુરામ બાપુને પૂજ્ય મસ્તર રામ બાપુ કે બાવલિયો બોલે ને બાપ અને તેથી કદાચ જો બાવલિયાના અવાજ થાય ને કદાચ જો ઉભા ન રહીને તો આપણો અવતાર આપણો એડે વયો ગયો કહેવાય
એવા સેવા ભાવી હિલ્લા પણ અહીંયા ઉપસ્થિત છે મારા બાપલીઓ એવા ઓમાનંદી આશ્રમ સીતારામ ગૌશાળા વાણદરી કે જ્યાં મિત્રો આશરે 1500 ગાયો આશરો લઈ રહી છે કે ઘરની માલિકોને એક વ્યક્તિની સેવા ન થતી હોય એ વાણદરી ગામના આંગણે પીર રામદેવના પટાંગણની માલિકો ગાયુજી આશરો લઈને બેઠી હોય બાપ અને એ ગાયોની તમ મન અને ધનથી સેવા કરનાર એમાં સેવા ભાવી હિલ્લા અહીંયા મારો બકલ્યો ઉપસ્થિત હોય એવા ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત હોય એવા ભાઈ શ્રી મગનભાઈ વિરડિયા તથા જેઠા હતા તથા રસિકભાઈ અને તેમનો ગ્રુપ તથા લલિતભાઈ મનસુખભાઈ એવા ભાઈ શ્રી જીતુભાઈ તથા મહેશભાઈ આવા સેવા ભાવી હિલ્લા કે 1500 ગાયોની જેને સેવા હોય જે સેવા કરતા હોય બાપ આંધી તુફાન હોય પણ ગૌ માતાની સેવા કર્યા વિના જે જપતા ન હોય એવા સેવા ભાવી હિલ્લા પણ આ ઉપસ્થિત હોય મારા બપલીઓ એમનો પણ સેવાને લાખ લાખ વંદન છે મારો બાપ અને એવું જ બીજું પણ એવા મિત્ર મંડળ અહીંયા પધાર્યા હોય રાજકોટનું રંગીલા ગ્રુપ હા ગમે ત્યારે વાણદરી ગામ હોય કે સાપર ગામની માલિકો કોઈ પ્રસંગ હોય અને બાપુનો જેથી સંદેશો મળતા આ સેવકો ખડે પગે ઉભે રહી જતા હોય બાપ હા અને તથા આપણી આ સોસાયટી તિરુપતિ સોસાયટીના સર્વે રામદેવ ભક્ત ભાઈઓ અને બહેનો રમેશને માટે મારે 12 મહિનાની સેવા આ સોસાયટીના રહીશો ભાઈઓ અને બહેનો કરતા હોય એને પણ બાપ એની સેવાને કોટી કોટી વંદન છે કારણ કે જેને આવો સંતનો માર્ગ મળ્યો હોય બાપા હે તથા મિત્રો એવા રીબડા ગામના સરપંચ સેવક ભાઈઓ તન અને બનતી તે પણ સેવા આપે છે એમાં શ્રી ઘનશ્યામભાઈ તથા હસુભાઈ પરેશભાઈ ચંદુભાઈ અને તેમનો ગ્રુપ તથા મિત્રો રાજકોટની માલિકો અતિથિ હોસ્પિટલ હા અતિથિ હોસ્પિટલ રણછોડનગરની માલિકો આવેલી છે અને એમાં બેન શ્રી ચંપાબેન ધીરુભાઈ પટેલ કે સીતારામ અંછત્ર આનંદી આશ્રમની માલિકો જેની અમૂલ્ય સેવા છે બાપ અને પૂજ્ય બાપુ જોજો મિત્રો સંતો હરેકને માટે એને વાલા જ સંતોને બધા દીકરા વાલા હોય બાપ આ કદાચ નાનો તો એનો દીકરો હોય મોટો તો એનો દીકરો હોય પણ સંતના મોટા નાથી માલિકોથી શબ્દ પડી જાય બાપ અને એક ફેરે લોખંડના કટકાને પીગળી જવું પડે બાપ કે દુનિયા તો જેને સાવકાર કે દુનિયા જેને અમીર કે પણ દુનિયા કાલ અમીરી ને સાવકારી ભૂલી જાય પણ એવા પૂજ્ય બાપુના સેવક બની અને કે જેને પોતાના કાળજા રેડીને લોહી વેરાવી દીધું હોય જેને સેવાની માલિકો ડાબો ને જમણો પગ મૂકી દીધું હોય જેને પોતાના જીવનની પરવા ન કરી હોય એવા બેન શ્રી ચંપાબેન ને એક વાલસોય દીકરી બનાવી દીકરીનો દાયજો આપી અને ભામાસાનો દાયજો જેને સીતારામ અંછત્રે આપ્યો હોય કે મારો ભામાસા છે બાપ હા ભામાસા બનવું બહુ અઘરું છે
કારણ કે પરમાત્મા જેથી વામા સભાએ માથો માગે હરેક વસ્તુ માગી લે પણ દેવાની જેનામાં તાકાત હોય એ વામા સાહ બની શકે મારો બાપ હે વાત બીજા દાતા શ્રી મનોજભાઈ શિવમ ઇલેક્ટ્રોનિક જેના તપથી મિત્રો આખા વર્ષનો જે સવારે શિરો જે પ્રસ્તુતિમાં પીડાતી બહેનોને પીરસવામાં આવે છે શિરો એમનો શિરાનો જે કાંઈ ગોળ થાય છે આખા વર્ષનો ગોળ એવા મનોજભાઈ પૂરો પાડે છે અને તથા ઉપરાંત 51,000 રૂપિયાનો દર મહિને 51,000 રૂપિયાનો એવા મનોજભાઈ તરફથી આશ્રમમાં ઘી આપવામાં આવશે એને પણ તાલીઓના ગડગડાટથી મારો બાપલીઓ બધાઓ હા ધન્યવાદ બાર બીજનો ધણી અને સાજુ આપે મારો બાપલીઓ અને એવા 5,000 રૂપિયા નવલભાઈ મોહનભાઈ રાજકોટ તિરુપતિ બાલાજી પાર્ક તથા 500 રૂપિયા મુકેશભાઈ કેશુભાઈ કોરાટ એમના તરફથી આપવામાં આવે છે એટલા માટે સરસ મજાની વાત કરી તો આજ પીરના પરચા જોવાની વાત છે મિત્રો કે આપની સમક્ષ આ ટેબ્લેટના ધોકા પડેલા છે પણ પીરના ભરોસો થાય બાકી કોઈની તાકાત નથી મિત્રો કે જ્યારે મક્કા મદીના અને મક્કા મદીનાનો ઇસ્લામ ધર્મ પાંચ પાંચ ફકીર પાંચ પાંચ ઓલિયા હકીમ શા નામનો બાવો કે જેથી પીર રામદેવ ને કહેતો કે એ રામદેવ અમે એક નથી અમે 1,80,000 ઓલિયા છે બાપ આજ તારી પીરાય જોવા આવ્યા છે અને પીરાય એ મક્કા મદીનાના ઓલિયાનો પ્રવેશ મક્કા મદીના ઓલિયાનો પરચો પીર રામદેવનો પરચો એટલે કે આ ધોકા માથામાં ફોડવામાં આવશે એનો પરચો છે અને 54 વર્ષની ઉંમર પૂરી કરી જીવન લીલા પૂરી કરી અને પકરાણ ઘટનો પીર રામદેવ જેવી સ્વર્ગે સિધાવ્યો હોય અને સ્વર્ગે સિધાવી અહીંયા સમાધિ બતાવવામાં આવશે પણ સમાધિ એ છે મિત્રો કે સવારે સમાધિ થાય ત્યારે સમાધિ ઓછામાં ઓછી 2-2.5 ફૂટ ઊંચી થાય છે આવો એક પીરનો પરચો છે કે જે સમાધિ લીધી હોય એ સમાધિ 2-2.5 ફૂટ ઊંચી થાય એ પરચો પીર રામા પીરનો છે સતનો આધાર છે આવા પરચા જોવા ઉકળતી દેગનો પરચો જોવા સર્વે રામદેવ ભક્તો જોકાજો અને બેન સુગુણાના ચાર મંગલનો ખ્યાલ રાખજો જય રામા પીર જય અલખ ધણી એ પેલા પેલા આજ મંગળિયા રે વરતાય સો બાગણે લે કે વા
કેવા ઓમાનંદી આશ્રમ સીતારામ મંચત્ર સાપર એવા સાપર ના પીર ના નેજા ફરકતા હોય વાડદરી ગામમાં નેજા ફરકતા હોય બાપ એવા રામદેવજી મહારાજ ના નેજા લીલા પીરા નેજા ગવાતા હોય એ હરી હરી એ હરી ઓમ અરજી આલણે ને વડે આ તો પૂજવા ઘેરા માતીર અરજી આલણે ને વડે પૂજવા રામા પીર કોડિયા ના પીર કોડ મંડાળ છે આ તો કોડિયા ના પીર કોડ મંડાળ છે આ તો હાજા કરે જો શરીર મારો વડધરી નો પીર